हेलो बच्चा पार्टी, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग, લાગતું વળતું હોય તે લઈ લેજો। આપણે વાતો કરવાની છે આપણા ટોપિક 1.24 વિશે, કે જે છે વિદ્યુત ક્ષેત્રનો ભૌતિકર્થ। 1.24 મો ટોપિક છે, નો મતલબ સમજી જાજો। 1.23 સુધી બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ચૂકેલી છે અને આપણા પ્લેલિસ્ટ ની અંદર મુકાઈ ચૂકેલી છે। આપણું જે કે ડિસ્ક્રિપ્શન હશે એની અંદર પ્લેલિસ્ટ આપેલું હશે, એના ઉપર ક્લિક કરશો એટલે બધા વિડીયો ખુલી જશે। જે વિડિયો જોવાની ઈચ્છા હોય એમ ના કરતા વન બાય વન બધા વિડિયો જોવાના છે, તો જ અહીંયા સુધી ટાઈમ તક પહોંચશે, બરાબર। તો ચાલો શરૂઆત કરીએ આપણા આજના લેક્ચરની, મહાદેવનું નામ લઈને। મતલબ કે ગુજરાત બોર્ડ માં પણ આ વસ્તુ એક્ઝામ કઈ પૂછવાની આવવાની છે નહીં, એક્ઝામ માં કશું હોવાનું છે નહીં। સો ડોન્ટ વરી, જસ્ટ ટૂંકમાં વચ્ચે ટૂંકમાં એનસીઆરટી માં આપેલો છે, તો ચલો આપણે લેતા જઈએ આપણી સાથે અને કોન્સેપ્ટ આપણે શું કહેવા માંગે છે સમજી લઈએ છે। જો કશું જરાય ટેન્શન લેવાનું છે નહીં, પણ તો વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ એટલે કે શું છે તેનું ટૂંકમાં ભૌતિક રીતે આપણે વાતો કરી કે ભાઈ શું કહેવાય, ઇમ્પોર્ટન્સ શું કામે છે। વિદ્યુત ક્ષેત્ર નામની ભૌતિક રાશિ આપણે શા માટે આપણે શું કરેલી છે, ઇન્ક્લુડ કરેલી છે। હવે હું તમને એવું કહું છું કે ભાઈ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં જેને આપણું ફર્સ્ટ ચેપ્ટર એન્ડ સેકન્ડ ચેપ્ટર છે, તો જે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર વિદ્યુત ક્ષેત્ર નામની ભૌતિક રાશિનું કાંઈ કામ છે નહીં, એનાથી વસ્તુ કેવી બનેલી છે માત્ર ઈઝી। જો ખરેખર સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આ જે ભૌતિક રાશિ જે છે વિદ્યુત ક્ષેત્ર, એને આપણે જો કદાચ ઇન્ટ્રોડ્યુસ ના કરી હોત તો પણ ચાલે, કારણ એટલું બધું કંઈ કામનું છે ને। તો સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર વસ્તુ શું છે, વિદ્યુત ક્ષેત્ર, આ જે બધી વસ્તુ છે, જો આખી જે થિયરી છે ને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરવાની છે। સ્ટાર્ટિંગની બધી જે વાતો કરશું આપણા સ્થિત વિદ્યુત શાસ્ત્રને રિલેટેડ હશે, બરાબર। તો વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારોના તંત્રની આસપાસના વિસ્તારમાં મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ જ છે। એની વ્યાખ્યા જે આપણે ખબર છે ને, F બરાબર QE ઉપર E બરાબર F બાય Q, વિદ્યુત ભારોનું જે કંઈ તંત્ર છે એકમ ધન વિદ્યુત ભાર પર જે બળ લાગે છે, બળ એટલે જ શું થયું છે, વિદ્યુત ક્ષેત્ર। એમાં કંઈ નવું છે નહીં, મતલબ વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે ના હોય પણ આપણે લાગતું બળ, આ બળ શોધતા તો આપણે આવડે છે, આપણી પાસે કુલંબ બાબાનો નિયમ છે, સંપાતપણાનો નિયમ છે, બળ તો શોધી શકીએ। આજે બળ શોધીએ, એ બળ જ શું છે, વિદ્યુત ક્ષેત્ર। તો પછી બે અલગ અલગ વસ્તુની વાતો કરવાની જરૂર છે, બળ તો આપણી પાસે છે જ, પણ એ જ વસ્તુ છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ નવી વસ્તુ ઉપરથી આવેલી નથી, બરાબર। પણ આપણે આને ક્ષેત્ર ક્ષેત્ર શું કામે કહીએ છીએ, આવી નામની ભૌતિક રાશિ સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે તો શું કામ, જો ફિઝિક્સ ની અંદર સામાન્ય રીતે ક્ષેત્ર, જો આપણે ક્ષેત્ર કેટલા આવશે ફિઝિક્સ માં, તમારે 12th સુધી 3 સ્ટાર્ટિંગ માં સૌથી પહેલા આવેલું તો કયું, તો ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર। અત્યારે જે તમને આવે છે કયો છે, વિદ્યુત ક્ષેત્ર, અને પછીના જે કે આવશે ચુંબકીય શાસ્ત્ર ને માં આવશે એમાં શું આવવાનું છે, ચુંબકીય ક્ષેત્ર, બરાબર। 3 ક્ષેત્ર આવશે, તો આપણે ક્ષેત્ર કોને કહેવું, ફિઝિક્સ માં સામાન્ય રીતે ક્ષેત્ર શબ્દ એવી ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરે છે, એક બિંદુથી બીજા બિંદુ પર તમે જાઓ છો, કોઈ અહીંયાથી અહીંયા તમે તરફ શિફ્ટ થાઓ છો, કે વસ્તુનું શું થતું હોય, એ જે ભૌતિક રાશિનું મૂલ્ય બદલાતું હોય એને આપણે સામાન્ય રીતે ક્ષેત્ર તરીકે આપણે કહીએ છીએ, બરાબર। તો વિદ્યુત ક્ષેત્રમાં પણ એવું જ છે, ક્યુ જેટલો વિદ્યુત ભાર એને તરફ મૂકેલો છે તો આસપાસના વિસ્તારમાં તમામ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન ન હોય, બરાબર। જેમ જેમ તમે દૂર દૂર જશો તેમ તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થતું જવાનું છે, ઘટતું, એ વસ્તુ નિર્બળ થતી જવાની છે, કે તમામ બિંદુ સુધી એનું મૂલ્ય શું થવાનું છે, બદલવાનું છે। જે ભૌતિક જે સદિશ ભૌતિક રાશિ છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ, આપણે ખબર છે કે જેની કઈ ડિરેક્શન એફ ની જે ડિરેક્શન હશે એ જ હોવાની છે, એમાં કઈ માથા કુટવાનું છે ને। જેમ એસઆ એકમ એક્સ ઇન્વર્સ અથવા તો વીએમ ઇન્વર્સ, એક્સ ઇન્વર્સ ની અમે વાહન ઉપર તમે કહી શકો છો ન્યૂટન પર કુલમ, વીએમ ઇન્વર્સ માટે આપણે સેકન્ડ ચેપ્ટર ની રાહ જોવી પડશે, બરાબર। હવે વસ્તુ જે આપણું જે કિલિંગ લાઈન છે આ જ છે, સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્ર ખરેખર જરૂરી નથી નથી નથી, બરાબર। વિદ્યુત ક્ષેત્ર જો કદાચ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ચેપ્ટર માં તમે ઇન્ક્લુડ ના કર્યો તો કાંઈ જ ફરક પડવાનો હતો નહીં, ભાઈ એનો મતલબ એવો નથી કે આપણે તૈયાર નથી કરવાનું, આપણે તો માર્ક્સ માટે તૈયાર કરવાનું જ છે, બરાબર। સ્થિત વિદ્યુત શાસ્ત્ર
માટે એટલે માત્ર સગવડ ભરી રાખી છે આપણે જે સ્થિર વિદ્યુતશાસ્ત્ર આપણે જે શીખીએ છીએ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ચેપ્ટર એની અંદર માત્ર સગવડ ભરેલી રાખી છે મતલબ આનાથી વસ્તુ કેવી બની જવાની છે ઈઝી હવે તમને એમ થાય કે સર ઈઝી કેવી રીતે બને તો ઈઝી આપણે એટલા માટે બને છે ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે આપણી પાસે છે ખબર છે ધારો કે અહીંયા હવે ફલાણા જેટલું વિદ્યુત ક્ષેત્ર છે હવે જો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે આપણી પાસે ખબર હોય તો ત્યાં તમે કોઈ પણ ચાર્જ તમે મૂકો ધારો કે ક્યુ ચાર્જ તમે મૂકો એના ઉપર તો ક્યુ ચાર્જ ઉપર બળ કેટલું લાગશે તે આપણે ખબર પડી જવાની છે ઈઝી કેમ ખબર પડશે એના પર બળ કેટલું લાગવાનું કે F is equal to QE ઈ તો આપણે ખબર છે પહેલા ઈ શોધી લેવાનું વિદ્યુત ક્ષેત્ર ખબર હોય તો વિદ્યુત ક્ષેત્ર ખબર હોય તો ત્યાં તમે સીધો કોઈ પણ તમે ચાર્જ મૂકો તેના પર લાગતું બળ તમને સરળતાથી મળી જાય તમારે આ જે વિદ્યુત ક્ષેત્ર કોના લીધે ઉત્પન્ન થાય એને કઈ ચિંતા કરવી પડે નહીં એટલે ઓલું જે સમીકરણ હતું ને K Q1 Q2 / R² આમાં આ એટલી બધી વસ્તુ કે કાઈ માથાકૂટ કરવી પડે જ નહીં આ એટલી બધી વસ્તુ ના કરવી પડે માત્ર એક શું કરવું પડે જે કે તમે ચાર્જ મૂકેલો છે કે અને ગુણાકાર શું કરી નાખવાનું છે આપણે વિદ્યુત ક્ષેત્ર તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર ની અંદર જે કાંઈ આપણે વિદ્યુત ક્ષેત્ર છે એનું કાંઈ જ મહત્વ એટલું બધું છે નહીં તે માત્ર એક સગવડ ભરેલી ભૌતિક રાશિ છે તો આપણે એમ કે સાહેબ તો આનું કામ શું છે શું કામ શીખીએ છીએ તે બધી વસ્તુ આવશે તમારા યાર ચેપ્ટર નંબર 4 થી બધી જ વસ્તુ ચાલુ થશે બરાબર એ લોકો અહીંયા આપેલી છે હજી આપણે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર શીખવાનું બાકી છે એટલે કે ચેપ્ટર નંબર 3 ને ત્યાર બાદ આપણી પાસે આવશે કયું આવશે છે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર એટલે કે એવી એવું ભૌતિક રાશિ કે જ્યાં વિદ્યુત અને ચુંબક કે બંને ની સાથે હોવાનું છે બરાબર તો વિદ્યુત ક્ષેત્રનો સાચો અર્થ તો પછી જ ચાલુ થવાનું છે વિદ્યુત ક્ષેત્રનો સાચો ભૌતિક અર્થ વિદ્યુત ચુંબકીય ઘટનાઓ સાથે સંકળાયેલ છે વિદ્યુત ચુંબકીય ઘટનાઓ એટલે કે એવી ઘટના કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્રના પણ કંઈક દર્શન થયા છે અને ચુંબકીય ક્ષેત્રના પણ કંઈક દર્શન થયા છે એવી વસ્તુ કઈ છે તો કે ભાઈ એક સાદી એવી ઘટના જે તમને લોકોને આવેલી હશે કદાચ આત્મનોમાં કે કોઈ પણ એક વાહક તાર હતો એમાંથી આ જેટલા પ્રવાહ તરફ કે વહન થતું હતું અને બાજુમાં એક ચુંબકીય સોય રાખેલી હતી ઓસ્ટર નામના વૈજ્ઞાનિકે આ બધી વસ્તુની શું કરેલી હતી અવલોકન ત્યારે તો જોકે સ્કૂલમાં શિક્ષક હતો પણ અત્યારે આપણે શું કહે છે વૈજ્ઞાનિક આ જેટલો વિદ્યુત પ્રવાહ હતો અહીંયા જ રાખી હતી ચુંબકીય સોય જ્યારે તે સ્વિચ ઓન ઓફ કરતો હતો ત્યારે આની અંદર શું થતું હતું ડિફ્લેક્શન થતું હતું હવે આ જે ચુંબકીય સોય છે એટલે કે હોકા યંત્ર આપણા ફોનમાં પણ આવે છે તો જે ચુંબકીય સોયનું ડિફ્લેક્શન ક્યારે થાય મને કયો જીએ તો ભાઈ ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્ર જ ના હોય તો આમાં કઈ ડિફ્લેક્શન થવાનું છે નહીં તો સવાલ એ થાય આપણે તો માત્ર કરંટમાં ચેન્જ કર્યો હતો પ્રવાહમાં ચેન્જ કરેલો હતો મતલબ વિદ્યુત ભારની ગતિમાં ચેન્જ કરેલો હતો વિદ્યુત ભારની ગતિ એટલે પ્લસ માઇનસ કરેલી એટલે કે પ્રવેગિત ગતિ કરાવેલી હતી તો એ વિદ્યુત ભારની પ્રવેગિત ગતિના લીધે આમાં કંઈક ડિફ્લેક્શન થયું મતલબ એક લોજિક લગાવી શકો કે વિદ્યુત ભારની પ્રવેગિત ગતિ કાંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે તમામ વસ્તુ ડિટેલમાં શીખવાની છે ડોન્ટ વરી ચોથા ચેપ્ટરમાં આના વિશે જ આપણે વાતો કરવાની છે બરાબર અત્યારે ખાલી રાખો કે ભાઈ આ વસ્તુ આવવાની છે તો અહીંયા આપણે આ વસ્તુને વધારે ડિટેલમાં શીખવા માટે આપણે પ્રકાશ શું છે એના વિશે વાત કરીએ પ્રકાશ શું છે કે એવી કોઈ પણ માહિતી કે એવા કોઈ પણ સિગ્નલ કે જે મહત્તમ ઝડપથી એક બિંદુથી બીજા બિંદુ તરફ જાય મેક્સિમમ ઝડપથી એક બિંદુથી બીજા બિંદુ તરફ જાય મેક્સિમમ ઝડપ એટલે કે આપણે ખબર છે પ્રકાશની ઝડપ એના કરતાં વધારે ઝડપી કોઈ નથી એની ઝડપ કેટલી છે તો કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ તો મેક્સિમમ ઝડપથી જાય છે જેને આપણે શું કહે છે પ્રકાશ કે જે વિદ્યુત ચુંબકીય તરંગો છે આવો આપણે 10th માં એક લાઈન હતી યાદ છે વિદ્યુત ચુંબકીય તરંગો પણ આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એનો મતલબ શું થાય છે કોઈને ખ્યાલ છે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે એવા તરંગો કે જેની અંદર વિદ્યુતના પણ કંઈક ઘટકો હોય સાથે સાથે કોના ઘટકો હોવાના છે ચુંબકના બંનેના ઘટકો સાથે હોવાના છે બંનેના ઘટકો સાથે હોય એને આપણે શું કહેવાનું છે વિદ્યુત ચુંબકીય તરંગો હવે સમજો જો વિદ્યુત ભાર Q1 એ પ્રવેગી ગતિ કરે પ્રવેગી ગતિ એટલે એના વેગમાં ફેરફાર થતો હોય એવી ગતિ તો હવે આપણે આ વસ્તુ તો તમારે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે ને આ ટાઇટલ દેખાય છે આ ટાઇટલમાં આપણી પાસે એક ચેપ્ટર છે આઠમું ચેપ્ટર એની અંદર બધી વસ્તુ ડિટેલમાં આવશે કે ભાઈ પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ચુંબકીય તરંગોનું શું કરે છે ઉત્સર્જન કરે છે કેવી રીતે કરશે તૈયાર શાંતિ રાખો જે તો ચોથું પાંચમું છઠ્ઠું બધું બાકી છે પણ અત્યારે ખાલી ખોપડામાં રાખો પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર છે અચળ વેગી ગતિ નહીં પ્રવેગિત ગતિ કરતો જે કાંઈ વિદ્યુત ભાર હશે તે શું કરવાનો છે તે વિદ્યુત ચુંબકીય તરંગોનું શું કરવાનું છે ઉત્સર્જન કરશે એવા તરંગો જેમાં વિદ્યુત ક્ષેત્ર પણ છે ચુંબકીય ક્ષેત્ર પણ છે હવે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એવા તરંગો છે કે જે પોતાની સાથે કાંઈક શું ધરાવતા હશે એનર્જી ઉર્જા પણ પોતાની સાથે લઈને હાલતા હશે
એની પાસે ઉર્જા હોય છે, સૂર્ય પ્રકાશ આવે છે એમાંથી આપણે એનર્જી મળે કે નથી મળતી, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, ખ્યાલ છે ને, તો એની સાથે શું આવવાનું છે, એનર્જી. તો એનર્જી જેની પાસે હશે તે બળ લગાડવા માટે સક્ષમ હોય કે ના હોય. મારી પાસે એનર્જી છે ભાઈ, હું કોઈ વસ્તુ પર બળ લગાડી શકીશ, કાર્ય કરી શકીશ? જો એનર્જી જ ના હોય તો કાર્ય થઈ શકવાનું છે નહીં. તો આજે Q1 જે વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે છે, એ વિદ્યુત ચુંબકીય તરંગો વડે Q2 ઉપર શું લાગવાનું છે, બળ લાગવાનું છે. કોના વડે? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો વડે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં આ ઝડપ મેક્સિમમ છે, પણ છતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે થોડો કેવો ટાઈમ લાગશે, થોડું કેવું શું થવાનું છે, વિલંબ થવાનું છે. અહીંયા જ આપણી એન્ટ્રી કોની થાય છે, વિદ્યુત ક્ષેત્રની. બરાબર, જો વિદ્યુત ક્ષેત્ર ના હોય તો આ વસ્તુ વિલંબ થવાની જરૂર હતી ને, એ ફટાફટ થઈ જાય, પણ ફટાફટ થતું નથી, થોડો કેવો ટાઈમ લાગે છે. આ વિદ્યુત ક્ષેત્ર બીજું કઈ નહીં પણ વિદ્યુત ભાર પર લાગતા બળના જવાબદાર તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે જેના વડે બળ લાગે છે ને એ વસ્તુ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર. જો તમારે બળ લગાડવું છે, સમજો, યાર આ માર્ગ પર છે, તમારે બળ લગાડવું છે તો કઈ રીતે લગાડી શકો? કાં તો એકાદ તમે શું લઈ લો, લાકડી લઈ લો ને અહીંથી આમ ઘડી કરો, જવાબદાર વસ્તુ કઈ થઈ છે, વિદ્યુત ક્ષેત્ર, બીજું કઈ નહીં. બરાબર, આ તમામ ને તમામ વસ્તુ આપણે આવશે ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર, નવમું ચેપ્ટર, આના વિશે જ વાતો કરશું. પણ આ તો અત્યારે તમને ખાલી એટલું કહેવામાં આવે છે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે હતું એમાં વિદ્યુત ક્ષેત્ર ખરેખર જરૂરી હતું નહીં, પરંતુ વિદ્યુત ચુંબકીય ઘટનાઓ સાથે આપણે જ્યારે રમવા જશું ત્યારે વિદ્યુત ક્ષેત્ર બહુ બધું કામનું છે. ઇન ફ્યુચર આવશે, અત્યારે નહીં આવે. આ ટોપિક ઉપર તમે નાનકડી ચોકડી પણ તમે કરી નાખજો ટેક્સ્ટ બુકમાં, કેમ કે નથી તો તમારે ગુજરાત બોર્ડમાં નથી, જેડબલી નીટ ક્યાંય આ વસ્તુ એટલી બધી પૂછવાની છે જ નહીં. પણ હા, નસીબ ખરાબ હોય તો પૂછે છે, તો એનો સ્ક્રીનશોટ છેલ્લે લઈ લેજો. તમારા નસીબ કેવા છે તો આપણે પેપર આવશે પછી ખબર પડશે. બરાબર, તો લાસ્ટમાં તમે એક વસ્તુ કહી શકો, વિદ્યુત ક્ષેત્રનો સૌ પ્રથમ ક્યાં કોણ આપેલો હતો? તો કે ભાઈ ફેરેડે નામના વૈજ્ઞાનિકે બધી વાતો કરેલી હતી કે આ ટાઈપની કાંઈક વસ્તુ હોવી જોઈએ, પણ હવે તે માત્ર ખ્યાલ નથી પણ પરંતુ શું છે, ભૌતિક વાસ્તવિકતા, એટલે કે એના કંઈ મેથેમેટિકલી સૂત્રો પણ આપણી પાસે આવી ગયા છે. બરાબર, આખી વસ્તુ કેવી છે, મેથેમેટિકલ છે, માત્ર ને હવામાં કરેલી વાતો નથી. લઈ લો ફટાફટ વ્યવસ્થિત એવો સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે 100% ફરજ આવતી હતી, વચ્ચે તમને આ ટોપિક આપેલું છે એટલે આપણે ટૂંકમાં લેવું પડે, પણ ટેન્શન લેવાનું છે ને, આ વસ્તુ પ્રિપેર કરવાની છે જ નહીં. બરાબર, ખાલી વ્યવસ્થિત એવો સ્ક્રીનશોટ લઈ લો, આગળ વધીએ. થેન્ક યુ. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરેલી હોય તો ચોપડામાં પણ ઉતારી લેજો, અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં, શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે, અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.